બેતાલીસ માં થયું હતું અને જન્મ ઓગણીસ ઓક્ટોબર તેમના પર ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો બેતાલીસ ના દિવસે ગોળી ચલાવવામાં આવી હતી આવી રીતના એમનું મૃત્યુ થયું હતું તેમને પ્રેમથી ગાંધીબુરી પણ કહેતા જે ગાંધી અથવા તો બુદ્ધિ ગાંધી વૃદ્ધ ગાંધી મહિલા માટેનો જે બંગાળી શબ્દ છે કે ગાંધીબુરી તરીકે પણ તે મિત્રો જાણીતા હતા જાણીતી હતી બરોબર છે આ મતંગીની હજરા હતા એ ગાંધીબુરી તરીકે પણ જાણીતી હતી તેમનો જન્મ અઢારસો ને સિત્તેરમાં તમલુક નજીકના નાના ગામ હોગલામાં થયો હતો અને તે એક ગરીબ ખેડૂતની પુત્રી હોવાને કારણે તેમને ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું તેમના લગ્ન વહેલા થયા હતા અને તે વર્ષની ઉંમરે જ વિધવા થઈ ગઈ હતી માં તેમણે ગાંધીવાદી તરીકે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે રસ લેવાનું શરૂ કર્યું મિદનાપુરમાં સ્વાતંત્ર સંગ્રામની નોંધપાત્ર વિશેષતામાં મહિલા સત્યાગ્રહીઓનો સહભાગ જે વધારે હતો ઈસવીસન ઓગણીસો ને માં તેમણે સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને મીઠાનો કાયદો તોડવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેણે તે કર નાબૂદ કરવા માટે તેમણે જે વિરોધ ચાલુ રાખ્યો હતો તેથી તેમની ફરી વખત ધરપકડ કરાઈ અને તેમને બહરામપુર ખાતે છ મહિના માટે જેલમાં રાખવામાં આવ્યા હતા છૂટા થયા પછી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય સભ્ય બન્યા હતા અને પોતાની ખાદી જાતે કાંતવાને તેરણે કાતવાને કાંતવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો ઈસવીસન 1933 માં તેમણે શ્રીરામપુર ખાતેની પેટા વિભાગીય કોંગ્રેસ પરિષદમાં હાજરી આપી હતી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીમારમાં તેઓ ઘાયલ થઈ ગયા હતા ભારત છોડો આંદોલનના ભાગરૂપે કોંગ્રેસના સભ્યોએ મિદનાપુર જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને અન્ય સરકારી કર્મચારીઓ કબજે કરીને જાતે ચલાવવાની યોજના બનાવી જિલ્લામાં બ્રિટિશ સરકારને ઉથલાવીને અન્ય સ્વતંત્ર ભારતીય રાજ્યની સ્થાપવા સ્થાપના માટે આ એક પગલું હતું હજરા તે સમયે એકોતેર વર્ષના હતા તમલુક પોલીસ મથક હસ્તક કરી સંભાળવાના હેતુથી છ હજાર સમર્થકો મોટે ભાગે મહિલા સ્વયંસેવકોના મોરચાની આગેવાની હજરાએ કરી હતી જ્યારે સરઘસ હદ સુધી પહોંચ્યું ત્યારે તેમને ક્રાઉન પોલીસે ભારતીય દંડ સહિતાની કલમ એકસો ને હેઠળ વિખરાઈ જવાનો આદેશ આપ્યો હતો તેની આગળ વધી કે તરત જ તેમના પર ગોળી છોડવામાં આવી હતી તે વધુ આગળ વધી અને પોલીસે ભીડ પર ગોળીબાર ન કરવા અપીલ કરી હતી તમલુક રાષ્ટ્રીય સરકારના અખબાર આ પ્રમાણે ટિપ્પણી કરી હતી કે ગુના અદાલત ઇમારતની ઉતરેથી મોરચો આગળ શરૂ કર્યો ગોળીઓ છોડવાની શરૂઆત થવા છતાં તેમણે હાથમાં તિરંગો પકડી અને આગળ વધવાનું ચાલુ રાખ્યું અને સ્વયંસેવકોને પાછળ રહેવા જણાવ્યું પોલીસે તેમના પણ ત્રણ વખત ગોળી છોડી કપાળમાં જખમો છતાં તેમણે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું તેણે ગોળી વાગી હોવા છતાં વંદે માતૃભૂમિનો જયકાર રટતી રટતી હતી રહી તેણીએ રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને પછી પણ ઊંચો ફરક ફરકતો રાખ્યો હતો સમાંતર તમલુક સરકારે તેમના તેમના દેશ માટે દેશ માટે શહાદતની પ્રશંસા કરીને ખુલ્લા બળવા બળવો વહોર્યો હતો અને વર્ષ ચાલી હતી આ ખુલ્લા બળવાની ઈસવીસન ગાંધીજીએ તેને બંધ કરવાની વિનંતી કરતા તે બંધ કરી દેવાઈ હતી ભારતે ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મેળવી અને અસંખ્ય શાળાઓ અને વસાહતો અને શેરીઓનું નામ હજરા હજરાના નામ પર રાખવામાં આવ્યું આમ સ્વતંત્ર ભારતમાં કોલકાતામાં સ્થાપિત મહિલાની પ્રથમ પ્રતિમા જે ઓગણીસો ને માં હતી સ્થાપવામાં આવી એ હજરાની હતી તમલુક માં તેની હત્યા કરાઈ તે સ્થળે હવે એક પ્રતિમા ઊભી છે ઈસવીસન બે હજાર ને માં ભારત છોડો આંદોલન નામની એક શ્રેણીના ભાગ રૂપે અને તમલુક રાષ્ટ્રીય સરકારની રચના 60 વર્ષ નિમિત્તે ભારત ટપાલ વિભાગે 5 રૂપિયા મૂલ્યની માતંગી હિકિટ જાહેર કરી હતી જન્મની કરીએ મિત્રો તો ઓક્ટોબર અઢારસો ને સિત્તેર માં તમલુક જે બંગાળ પ્રાંતમાં બ્રિટિશ ભારત હતું ત્યારે એમનો જન્મ થયો હતો મૃત્યુની વિગતમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો બેતાલીસ એકોતેર તમલુક બંગાળ પ્રાંત બ્રિટિશ ભારતમાં તેમની મૃત્યુ થયું હતું આ મૃત્યુનું કારણ અંગ્રેજ સરકાર દ્વારા છોડવામાં આવેલી ગોળી હતી રાષ્ટ્રીય પક્ષ હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની અંદર ત્યારે માતંગીની હજરા છે જોડાયેલા હતા તો આ હતી માતંગીની હજરા વિશેની સંપૂર્ણ જાણકારી તો મિત્રો તમને જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવો તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરો તેમજ મિત્રો આપણું ટેલિગ્રામ ચેનલ અને આપણું ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં તમે જરૂરથી જોઈન થઈ જાઓ ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની જે લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે